لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: من المؤمنين رجال صدقوا ما عاهدوا عليه، فمنهم من قضى نحبه ومنهم من ينتظر وما هم بدلوا تبديلا. કે મોમિનોમાંથી એવા માણસો પણ છે કે જેણે અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કર્યો. ફમિનહુમ મન કદા નહબહુ, અને એમાંથી અમુક લોકો પોતાને વાયદાને સાચા કરી અને પોતાની મંઝિલને પૂરી કરી નાખી, એટલે કે શહીદ થઈ ગયા. વમિનહુમ મયંતઝિર, અને એમાંથી એવા લોકો પણ છે કે જે હજી આ દુનિયામાં એ અલ્લાહની મુલાકાતનો ઇંતઝાર કરે છે, પરંતુ અલ્લાહના વાયદા ઉપર છે. વમા બદલુ તબદીલા, અને આ એ લોકો છે કે જેના વાયદામાં કોઈ દિવસ ફર્ક નથી પડતો. આપણે ગઈકાલે વાત કરી હતી કે ઇન્શાઅલ્લાહ આપણે જે મોઝુ જે વિષય જે સુજે લીધો છે એ છે કરબલાના ઇમામ હુસૈન અલયસલામના સહાબીઓ છે એની સિફત એની કાલિતે. આપણે જોઈએ, હિસ્ટ્રી તરફ નજર કરીએ, ઇતિહાસ તરફ નજર નાખીએ તો આપણને ખબર પડશે કે કરબલા એક એવી દાસ્તાન છે કે જે ફરી કદી બની શકે તેમ નથી. એવી અઝીમ દાસ્તાન છે. અગર જોઈએ તો એક દિવસની વાત છે કે શહીદ થઈ ગયા બધા અને આપણે એની યાદ બનાવીએ છીએ, પરંતુ આ શહાદત એ એક દિવસમાં બાકી ના રહે અને કયામત સુધી ફેલાઈ જવાની છે. કારણ શું છે? એની અઝમત છે. આપણી પાસે અલ્હમ્દુલિલ્લાહ અત્યારે ઇમામ ઝમાના અલયસલામ થી બે ઝિયારત મોજૂદ છે કે જે ઇમામ હુસૈન અલયસલામ ની ઝિયારત છે, જેમાં એક ઝિયારત નાહિયા છે અને બીજી ઝિયારત રજબિયા. આ બંને ઝિયારત જે છે અલ્લામા મજલિસી બિહારુલ અનવાર વોલ્યુમ 110 માં આ બંને ઝિયારતને લઈ આવે છે. અને આ બંને ઝિયારતની ખુસુસિયત એ છે કે આ બંને ઝિયારતમાં શહદાએ કરબલાના નામ આવેલા છે. પરંતુ આપણે જ્યારે કહેશું કે શહદાએ કરબલા કેટલા છે તો દરેક ઇન્સાન કહેશે 72 છે.
اختلاف جوه مړي چې کربلا شهیدو کتلا چې هغه اپنه زیارت ما جوړي تو زیارت ناحيه ما 81 صحابيو نا نام آبيلا چه كه امام حسين عليه السلام نا 81 قدروه اين صحابي آتا كه جمع 70 دسيت بني حاشم آتا اره باقي بيجا امام نا صحابي تو آئيا زیارت ناحيه ما كتلا نام چه قدروه اين એવી જ રીતે ઝિયારતે રજબિયામાં જોઈએ તો એમાં શહદાએ કરબલાના કદરોમે 88 નામ બયાન કરવામાં આવ્યા છે જેમાં 13 બની હાશિમ છે અને આ બંને ઝિયારત માસુમીન દી છે પરંતુ જે નામ ઝિયારતે નાહિયામાં છે એમાંથી અમુક નામ ઝિયારતે રજબિયામાં નથી અને જે નામ ઝિયારતે રજબિયામાં છે زيارت ناحيه ما نبي ثوڑی بات اتحاس ني بات history ني بات تمہیں دیا نام جو کہ جب ہی آپ نے خبر پڑے کہ اس کی شہداء کربلا کئی بستی نو نام جو ہوئے آپ نے کہیا چھے بوتیر ہوئے آپ بوتیر نو آکڑو آبیو کیا دی سوسن دوس نو آکڑو کیا دی آبیو یہ آہیا تھی اتحاس ما જે જે રિવાયતો કરબલાથી લખવામાં આવી છે એ છે અબુ મખનફ થી અબુ મખનફ અથવા અબુ મખનફ કોણ છે ઇતિહાસકાર હિસ્ટ્રીનો લખવાવાળો છે હવે એ કોનાથી લખી તો એ લગભગ રિવાયતો જે કરી છે એ ઝહાક બિન અબ્દુલ્લાહ થી કરી છે આ ઝહાક બિન અબ્દુલ્લાહ કોણ છે તમને અજબ થશે ઝહાક બિન અબ્દુલ્લાહ કરબલામાં મોજૂદ હતો ઇમામ હુસૈન અલયહિસ્સલામની સાથે પરંતુ ઇમામની સાથે કન્ડિશન કરી હતી શરત કરી હતી કે મૌલા હું તમારા રિકાબમાં તમારી સાથે રહીશ તમારો દિફા પણ કરીશ તમારા વતી જિહાદ પણ કરીશ પરંતુ મને રજા આપો કે જ્યારે મને એમ લાગે કે હવે કંઈ બાકી નથી રહ્યું અને બસ હવે મોત સિવાય કંઈ નથી તો છેલ્લે જ્યારે કંઈ ફાયદો નહીં હોય તો મને રજા આપો કે હું પાછો ફરી શકું ઇમામ હુસૈન અલયહિસ્સલામ એને રજા આપે છે પરંતુ સુબહ આશુર થી એ લડાઈમાં જિહાદમાં દુશ્મનો સામે મસરૂફ છે લડાઈ કરવા પણ જાય છે કોતાહી પણ નથી કરતો અને ઇમામ હુસૈન અલયહિસ્સલામ જ્યારે એ લડતો હોય છે ત્યારે દુઆ પણ આપે છે દુઆ કરે છે એના માટે પરંતુ જ્યારે જોવે છે કે લગભગ ઇમામના સાથીઓ શહીદ થઈ ગયા છે હવે કંઈ બાકી રહ્યું નથી ઇમામ પાસે રજા લે છે કે મોલા હવે હું જાઉં છું ઇમામ કે જવાનું એ ચાલ્યો જાય છે અને આ ઝહાક બિન અબ્દુલ્લાહ જે છે એ જે જે રિવાયત કરે છે અબી મખનફ ને અબી મખનફ પોતાની ઇતિહાસમાં લાવે છે કારણ કે ઇમામ ના ખૈમામાં હતો ઇમામ ની સાથે હતો એટલે ઇમામ ની દરેક હાલત ની એને લગભગ ખબર હોય છે તો એ પોતાની તારીખમાં રિવાયતમાં 72 નો આંકડો આપે છે કે કરબલામાં ઇમામ હુસૈન અલયહિસ્સલામ ના સાથીઓ કેટલા હતા 72 જવાબ આપતા રહેજો મને આપને મજા નહીં પડે મને એમ લાગતું તો ગઈકાલે સુધા છો કારણ એ હતું કે રિસ્પોન્સ નહીં હતો આજે મને રિસ્પોન્સ ખબર છે કે જેથી આપણે આ હિસ્ટ્રીને સમજી શકીએ અને જે મેં રિસર્ચ કરી છે એ આપ સરખી રીતે લઈ શકો પરંતુ આ અબી મખનફ જે 72 શહીદોના નામ આપે છે એમાંથી જે બની હાશિમ આપણે 18 કહીએ છીએ પરંતુ અબી મખનફ 13 કહે છે 30 માફ કરજો 30 બની હાશિમ ના નામ આપે છે અને બીજા કરંદો 42 જે છે એ બીજા સાહાબી 30 સાહાબી બની હાશિમ ના ખાનદાન માંથી હતા જ્યારે કે આપણે 18 બની હાશિમ કહીએ છીએ
خیر آ اختلاف شام دے چھ اموک روایت ما زیادت ناہیا ما زیادت رجبیا ایسی دی ودر صحابی انہاں نام چھ اینو کارن شوں چھ شکام جے چھ ایما ودر نام آمیا چھ اینو کارن آ چھ تمہیں جراک اگر جو بوبرنی مجلس میں آگیا ہوئے تو میں جراک اشاروں کر لیو اپنے جے بہتر شہیدوں کہیے چھے یہ آشور نا دیوس نا چھے پرندو پوسیبل آ زیارت ما زیارت ناہیا زیارت رجبیا اتوا دو بیجی روایت ما امام حسین علیہ السلام نے سادے شہید تھوا بڑاونا جے نام اتوا آکڑا آبیا چھے انو کارن فقط آشور نا دیوس نا دی کارن کے آ کربلا نا واقعہ اوپر آکی نظر ہوئے چھے کربلا ما آشور نا دیوس پہلا پر اموک لوگو شہید تھیا جیوی نہیں دے کہ آپ نے اگر جو آخا کربلا نا واقعہ نے پرتاشیا کریے تو ترون باگ ماں جے چھے ویچائی شکے پہلو باگ ای چھے کہ کربلا پہلا کربلا نا ریلیٹڈ شہید ہو چھے کون کون چھے جناب مسلم ابن عقیل بیجا حانی ابن عروہ تریجا عبداللہ سلیمان سلیمان کے جب بصرہ امام نو بدر نہیں گیا تھا نے دیا شہید دیا اب بتا دیجئے یہ کربلا دی ریلیٹڈ چھے تاریخ لگ بھگ اے لوگوں نے نام اگیار جتنا گڑھ ہوئے چھے بیجو باغ جی آپ نے دیکھا شے ای خود کربلا نا میدان ماں کے جی آشور نا دیو سے بدا شہید اور تریجو باغ ای چھے کہ امام حسین علیہ السلام نے شہادت پچھی آٹھ مانسوں نے نام اتحاس ایوہ لگے چھے کہ جے امام حسین علیہ السلام نے شہادت پچھی شہید دیا جمع تھی عبداللہ ابن عفیف کہ جارے ابن زیاد کفا مچے ابن زیاد خدبو پڑے چھے امام حسین علیہ السلام نے بے حرمتی کرے چھے تیارے عبداللہ ابن عفیف تھی ریوادو نہ دی اوبا تھے چھے انہیں ابن زیاد نے ٹوکے چھے تو کہ تو فرزند رسول اللہ صلی اللہ علیہ وسلم کرے چھے تو انہیں شہید کرے لے انہیں سامنے ٹھوکے چھے ماتے عبید اللہ ابن زیاد لشکر موکلے چھے انہیں انہیں ساتھے لڑائی کرے چھے انہیں شہید کرے چھے تو ایوہ گھر مان سوچے ایک دیجی مثال آپوں حفاظ بن محنت حفاظ بن محنت جارے جوئے چھے کہ امام حسین علیہ السلام نو سب نو کے نیزہ اوپر چھے تیارے کی نیروے تھے کہ تمہیں فرزند رسول نے شہید کری نہ کیا انہیں نہ سر میں گھما ہو چھو ای پر تلوار کاٹے چھے انہیں لڑائی نہ میدان ماں آگڑا ہو چھے ای پر شہید پائی چھے آوہ آٹھ مانسو کربلا نا واقعہ پچھی آگے چھے اٹھے ہوئے اگر جو ہماری بحث ہماری وات اگر سمجھانی ہوئے تو آپ نے کربلا نا آکھا واقعہ ماں جے جے شہید ہو چھے انہیں آپ نے ترون باگ نہ بیچھے آشورہ پہلا آشورہ نا دیو سے انہیں آشورہ نا دیوز پچھے تو ابھی ریتے جے چھے اموک لوگ کو آکھا کربلا نا واقعہ اوپر نظر کرتا ہوئے چھے اٹھلے آ شہیدوں نی سنکھیا ودا رہ دیکھائی چھے اموک لوگ کو آ سنکھیا فقط آشور نا دیوز میں مدی نظر رکھتا ہوئے چھے تو بہتے رہ دیکھائی چھے ایک درود پڑے محمد و آلی محمد پر اسلام میں مجاہدوں گھڑا آتا شہیدوں گھڑا آتا انہیں لڑائی پر گھڑی تھے رسول خدا نا صحابی ہو سارا سارا صحابی ہوتا سلمان ہوتا میسم ہوتا ابو ذر ہوتا بلال ہوتا گھڑے وہ صحابی ہوتا انہیں لڑائی پر گھڑی تھے کئی کئی لڑائی تھے اسلام نے اگر لڑائی میں سے تم نے پوچھوا وہاں بے تو کہ کوئی پر بہتران لڑائی نہ نام آپ ہو تمہیں کئی لڑائی نہ نام آپ شو جنگے بدر جنگے احد جنگے خیبر خندق اب گھڑی لڑائی تھے مولا کائنات نے زمانہ میں پر لڑائی تھے ترن لڑائی تھے کئی کئی تھے جنگے جمل جنگے صفین
جنگ نہروان اب بدی لڑائی ہے امام حسین اور امام حسین مشتبہ علیہ الصلوۃ والسلام نے پڑھا ایک لشکر تیار دی خیر لڑائی نہ دے پر لشکر تیار دی پرندو اپ نے کوئی دیوس ایم کیدو اپ نے زیارت ما اے کاش ہوں بدر نا مجاہدین ساتھ ہوت کوئی دیوس اپ نے ایم کیدو کہ اے کاش ہوں احد نا مجاہدوں ساتھ ہوت ہوں جنگ جمل نا صحابیوں ساتھ ہوت ہوں جنگ صفین نا صحابیوں ساتھ ہوت نا کوئی دیوس نہ کیدو اپ نے فقط نے فقط امام حسین نا ساتھیوں ماٹے کہیے چے شو کہیے چے گئی کالے سے جملو دو آرہی گئی تھا یا لیدنی کند ماکم اے کاش ہوں تمہارا ساتھ ہو شکم شکم اپنے بدرنا مجاہد و بدرنا شہید و یاد کرنے ہم ندی کہتا کاش ہوں تمہارا ساتھ ہو کارن آج رسول خدا پاسے سارا سارا ساتھیو ہوتا پر ساپ پر ساپ پیور نہیں آتا હવે દાખલા તરીકે રસૂલે ખુદા પાસે દાખલા તરીકે હજાર નું લશ્કર હોય તો એમાંથી સારા માણસોની સંખ્યા કેટલી હોય જે વ્રેવા પ્યોર હોય કેટલી હોય મસલન 10% 20% મસલન માની લે 50% પરંતુ બીજા 50% ખુદા માટે ખલુસ ઓછો હતો એટલા માટે તો રસૂલે ખુદા કહે છે ને એક માણસ જે છે બહુ જબરદસ્ત લડાઈ કરતો હતો એક જંગમાં જ્યારે શહીદ થાય છે એક માણસ કહે છે રાહ ખુદામાં શહીદ થયો એને જન્નત નસીબ થશે રસૂલે ખુદા કહે છે શું જન્નત નસીબ થાય ઈ માને ગનીમત માટે મર્યો છે લડાઈ કરવા માટે આવ્યો હતો ગનીમત લેવા માટે તો હવે ક્યાંથી એને જન્નત મળે તો આવો પીર નહીં બીજી એક મિસાલ રસૂલે ખુદાના સાહાબીઓમાં અહદમાં રસૂલે ખુદાના દાંત તૂટ્યા جناب حمزہ نے شہادت واقع دے اینو مہتو انو کارن شو ہوتو مہتو انو کارن یہ ہوتو کہ مسلمانوں نے کوتا ہی رسول خدا اے آمک تیر اندازو نے راکھے آتا ایک پاڑی اوپر مونتے اوپر کہ تمہیں دیا تھی ڈک جو نا پرندو ای گنیمت نو مال لٹوا باندے پودا نی جگیا چھوڑے چھے مسلمان اوپر حملو پائے چھے اور جتنی جنگ مشکل بنی જેમાં જનાબે હમઝાની પણ શહાદત વાકે ખૈર ઇમામ અલી અલેસલામ પાસે પણ સારા સારા સાથીઓ હતા મોહમ્મદ બિન અબી બકર હતા મીસમ હતા ઓવૈસે કરમી હતા બધા સારા સારા સાથીઓ પણ એના માટે પણ આપણે નથી કહેતા કે અહીં કાશ તમે તમારા સાથે હોત શું કામ કારણ કે ઇમામ અલી અલેસલામે પોતાના સાથીઓ માટે કીધું હતું સારા સારા ની વાત નથી કરતા જે આપણે એમ કહેવાય છે ને લુબટેટા ઇમામ અલી અલી ઇસ્લામના લશ્કરમાં હતા શું કીધું ઇમામ અલી અલી ઇસ્લામ એમના અહી ખુદાએ તું આને મારાથી લઈ લે જુદો કર મને આ શું કામ જંગે સિફિન આપણે જીતવા આવતા તો શું કહે છે કે સામે કુરાન છે કુરાન સામે લડવું નથી કુરાન નેઝા ઉપર માવીએ ઉઠાવી લીધા હવે લડાઈ જીતેલી લડાઈ હાથમાંથી ચાલી ગઈ ઇમામ અલી અલેસલામ કહેતા કે ચાલો લડાઈ કરવા જઈએ તો કે અત્યારે ઠંડી છે ગરમી માંગાશ ગરમી આવે તો કે અત્યારે ગરમી છે અત્યારે નહીં એવા બહાને હત્તા કે ઇમામ અલી અલેસલામ કહે છે આપણે હક ઉપર હોવા છતાં મારા લશ્કરવાળા ડગમગે છે માવિયા બાટી ઉપર હોવા છતાં એના લશ્કરવાળાઓ મહકમ છે કારણ શું છે ઇમામ અલી અલી ઇસ્લામ ખ્વાહિશ કરે છે માવીઓ મને એનો એક સિપાહી દે હું મારા 10 દેવા તૈયાર છું એવા સાથીઓ હતા ઇન્શાઅલ્લાહ આવતીકાલે બયાન કરીશ એ કુફાની હિસ્ટરી બયાન કરવા જાઉં છું કે એ ક્યાં ક્યાં માણસો ઇમામ અલી અલી ઇસ્લામ સાથે હતા અને એ જ લોકો ઇમામ હુસૈન અલી ઇસ્લામને કત્લ કરવા માટે કરબલાના મેદાનમાં આવે છે પણ મકસદ એ છે કે ઇમામે હુસૈન અલી ઇસ્લામના જે સાથીઓ હતા એમાં દુનિયાની લાલચ નહોતી એમાં આજને કાલ નહોતું એમાં બહાને નહીં હતા એ લોકો કરબલાના સાથીઓમાં ઇમામ હુસૈન અલેઇસલામની વાત ઉપર પૂરેપૂરો ભરોસો હતો ઇમામની વિલાયતને સા
پرسا مانتا ہتا اتنا ماتے آمڑے زیارت ما پڑیئے چھئے اے کاش ہمیں تمہارا ساتھے ہوت اہیا سدھی اگر جو بات سمجھ ماں بھی گئے ہوئے تو ایک باہر سے بلند سلواتی مانگنے کرو چھو اللہم صلی اللہ محمد و آل محمد اے ماتی ای کربلا نا ساتھیوں ماتی ایک نے آج آپ نے بات کریے کہ جنو نام تاریخ نافع ابن حلال لکھے چھے حلال ابن نافع نہ دیا کارن کہ حلال ابن نافع ایک بیجو مانس چھے کہ جی امام حسین نا لشکر ماں نہیں ہے بلکہ عمر ساٹھ نا لشکر ماں دو یہ سیدھی فوج ماں دو آچھے نافع ابن حلال انہیں آپ نے شب عاشور مسائل ماں پڑھت پڑھئے چھے کہ امام حسین علیہ السلام نے ساتھے یہ مقتل ماں جائے چھے انہیں امام حسین نے ایک ایک جگہ دیکھاڑے چھے કે ઇન્શાઅલ્લાહ શબે આશૂર ના આપણે મસાઈ પડશું પરંતુ જ્યારે ત્યાંથી પાછા ફરે છે મક્કામાંથી ત્યારે ઇમામે હુસૈન બધા સહાબીઓને ભેગા કરે છે અને કહે છે કે તમે હવે ચાલ્યા જાઓ છોડી દો મને મારા બચ્ચાને લઈને ચાલ્યા જાઓ બહાનો આપો છો તમને કે પાણી પીવડાવવા લઈ ગયા તમે જાઓ ચાલ્યા જાઓ ત્યારે નાફે ઇબ્ને હિલાલ ઉભા થાય છે અને એક બહેતરીન જુમલો ઇમામે હુસૈન અલયહિસ્સલામની સામે પેશ કરે છે કે જે જુમલો આજની મજલિસ પૂરી થાય ત્યાં સુધી આપણને કામ લાગશે એ જુમલો શું છે નાફે ઇબ્ને હિલાલ કહે છે ઇન્ના અલા નિયાતિના વ બસાઇરિના અમે અહીંયા ઇમામે હુસૈન તમારી સામે છીએ અમારી નિયત સાથે અને અમે અમારી معرفت સાથે છીએ કોઈ લાલચ માટે કે નથી પછી આગળ ફરમાવે છે નુઆદી મન આદા અને અમે એ લોકોને દુશ્મન રાખીએ છીએ કે જે ઈમાન તમને દુશ્મન રાખતા હોય વનુઆદી મન વાલા અને અમે એને દોસ્ત રાખીએ છીએ જે તમને દોસ્ત રાખતા હોય وما کرنا لقاء ربنا અને અમને કાઈ પ્રોબ્લેમ નથી અગર જો અમને આ રાહમાં ખુદાથી મુલાકાત કરવી પડે અગર અમે શહીદ થઈ જઈએ તો પણ અમને કાઈ પડી નથી મકસદ શું હતો કે અમે અહીંયા જે આવ્યા છીએ અમારી એક નિયત લઈને આવ્યા છીએ અને અમે અમે મારફત લઈને આવ્યા છીએ આ છે શહદાએ કરબલાની પહેલી કાનીતે અને મહત્વની અને વધારે મહત્વની સિફત અગર હોય તો ઈ છે મારિફત ઇમામની મારિફત રાખતા અગર જો ઇમામે અલી અલયહિસ્સલામના સાથીઓ ઇમામે અલી અલયહિસ્સલામની મારિફત રાખતા હોત તો કોઈ દિવસ ઇમામની સામે અવાજ ઊભી ના કરત اگر جو رسول خدا نا صحابیو رسول نی ساچی معرفت راستا ہو تو ایم نا کہ جرے رسول خدا غنیمت نے بیچنی کرتا تھا تیرے ایک مانا سکو دینے کہے چھ اعدل 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 انصاف کرو انصاف کرو انصاف کرو اموک میں بدا رہے اموک میں ہو چھو نا رسول خدا کہے چھ ہوں پیغمبر جو اگر جو ہوں انصاف نہیں کرو تو کون انصاف کر چھ مطلب چھو ہاں معرفت نی کمی نا سامے معرفت اوچی ہونا کارنے امام معصوم سامے آنگلی چھنتے چھے اینی آواز اوپر آگل آواز بلند کرے چھے پرندو شہدائے کربلا ما ایو نہیں ہتو امام نے آمی نے کہے چھے امام سامے تھی کہے چھے تمہیں چالیا جاؤ اہیاں خطروں چھے ہوئے تمہیں بدا شہید دری جاؤ چھے نہیں امی اہیاں روکاشو تمہاری اوپر آج نہیں آوا دیئے جہاں سو دی امی روکو جی آچھے پہلے کھا حدیث ماں چھے من مات ولم يعرف امام زمانے ہی مات میت تل جائے جے کوئی انسان پوتانا امام نی معرفت حاصل کریا وگر مری جائے تو یہ کیوی موت مری ہوگا ہے جہالت نی موت کفر نی موت مشرک نی موت مری ہوگا سے ایمان پر نہیں ہوئے માટે જરૂરી છે કે સૌથી પહેલી વસ્તુ આપણે અગર જો કરબલાના સાધીઓમાં શુમાર થવું છે અથવા ઇમામે જમાના
علیہ السلام نا انصار ما شمار دو جے تو سو دی پہلی وستو اپنا ماتے ضروری چھے کہ اپنے اپنا امام نی معرفت حاصل کریے ایک دلو پڑے محمد و آل محمد اللہم صلی علی محمد و آل محمد اگر معرفت نہیں ہوئے تو موٹو نقصان شو ہو جے امام نے نہیں ہوئے અને ઘણા માણસો હતા કે જે આ 11 ઇમામ આવ્યા એમાં ઘણા જે છે સહી ઇમામતની મારફત ના હોવાના કારણે ગુમરાહ થઈ ગયા જેવી રીતે કે મનસૂર દવાનગી આપણા છદાઈમાં ઇમામ જાફર સાદિક અલયહી સલાતુ વસલામ ને શહીદ કરે છે એને પણ સાથે કત્લ કરી દેવામાં આવે હવે વિચાર કરો અગર જો ઈમામ વસિયતમાં સીધે સીધો આપણા સાતમા ઈમામ ઈમામ મુસા કાઝી અલયહી સલામનું નામ લખી નાખે તો શું થાય એક બે દિવસના ગાળામાં ઈમામ કાઝી અલયહી સલામને પણ શહીદ કરી નાખવામાં આવે તો ઈમામ શું કરે છે ઈમામ પોતાની જિંદગીમાં આવતા જમાનાનો ખ્યાલ કરી અને એક વસિયતનામું તૈયાર કરે છે અને લખે છે એમાં કે મારા જાનશીન આ પાંચ માણસમાંથી એક હશે એમાં પહેલું નામ લખે છે ખુદે મનસૂરે દવાનગી બીજું નામ લખે છે હાકીમે મદીના ત્રીજું નામ લખે છે અબ્દુલ્લાહ અફતાહનું ચોથું નામ લખે છે ઇમામની ખુદની ઘરવાળીનું અને પાંચમું નામ લખે છે ઇમામે મુસે કાઝી અલયહિસલામ હવે વિચાર કરીએ ઇમામતનો મારેફત ન હોય તો શું થાય માણસો મંજૂરે દવાનગીને માની લે કારણ કે એને બસ પૈસો છે દોલત છે બધા માણસો પરેશાન હાલ હવે કુફામાં જ્યારે આ વાત ખબર પડે છે એક ગ્રુપ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર તમને ખબર છે આપણા છઠ્ઠા ઇમામ શહીદ થઈ ગયા અબુ હમઝા પહેલા તો બેહોશ થઈ જાય છે પછી જ્યારે હોશમાં આવે છે પૂછે છે કોની માટે વસિયત કરી છે ત્યારે કહે છે કે વસિયતમાં પાંચ માણસોના નામ આપ્યા છે અબુ હમઝા સોમાલી કે જેની આપણે દુઆ માહે રમઝાનમાં પડીએ છીએ એ કહે છે અલ્હમ્દુલિલ્લાહ ઇમામે આપણી હિદાયત કરી બીજા બધા માણસો પરેશાન હાલ છે કે ઇમામ આપણને હેરાન કરી નાખ્યા પાંચ માણસોના નામ દીધા હવે કોને ઇમામ માની અબુ હમઝા સોમાલી કહે છે અલ્હમ્દુલિલ્લાહ ઇમામે આપણી હિદાયત કરી પૂછે છે કે કેવી રીતે તમને ખબર પડી અને કોણ ઇમામ છે અબુ હમઝા સોમાલી કહે છે કે જો ઇમામે આ વસ્તુ જે બયાન કરી છે એ આવતી ઇમામતની કડીને બચાવવા માટે કહી છે અગર જો ઇમામ ફકત એકનું નામ દે તો મનસૂર એને કત્લ કરે ઇમામે ખુદ મનસૂરનું નામ પણ દીધું કે જેથી એ ખુદ પોતાને તો ના કત્લ કરાવી શકે બચાવી દે ઇમામને બચાવી દે હવે ઇમામત કોને કહેવાય એની અગર જો મારફત હોય તો ઇમામતને સમજવું બહુ આસાન છે પહેલું ઇમામ કોઈ દિવસ ઝાલિમ ના હોઈ શકે તો હવે મનસૂરે દવાનગી ખુદ ઇમામનો કાતિલ છે એ કેવી રીતે જાનશીન હોઈ શકે મદીનાનો હાકીમ એ પણ ખુદ ઝાલિમ માણસ હતો જુલ્મ કર્યો આ બે માણસ નીકળી ગયા ત્રીજું ઇમામ જે છે એ કોઈ દિવસ ખોળ ખાપણ વાળો ના હોય કઈ પેરાલિસિસ ના હોય કઈનો અંગ ખોટો ના હોય જ્યારે અબ્દુલ્લાહ અફતા એમાં જિસ્માની બીમારી પણ ઝાહરી જોવા મળતી હતી અને મગજ પણ એનો ત્રાંકેલ નહોતો તો કે એ બીમાર માણસ છે એ ના હોઈ શકે ચોથું કોઈ દિવસ ઔરત જે છે એ ઇમામ ના થઈ શકે તો હવે પાંચમો રહે છે કોણ આપણા સાતમા ઇમામ ઇમામે
موسی کاظم علیہ الصلوۃ والسلام اللهم صل علی محمد و آل محمد. اگر جو عام معرفت ہو تو امامت نے سمجھوی آسان ہے. آٹھ میں امام کا زمانہ میں پڑھے بھی دیتے امام شہید دے آئی چھے آٹھ میں امام ہوئے مانسو شیعوں بھیگا دائی چھے انہیں کہا چھے کہ کون امام ہوئے ہوئے تو کہ امام جنی وصیت کری چھے یہ چھے امام محمد تکی پر اینی عمر نو ورس نہیں چھے بھلے یہ امام ہشے پر اندو یہ بالغ تھا یا سودی آپ نے کوئی بیچا نہیں امام بنا گیا ٹائم پر بارے موقع ایک شیعہ اوبدائی چھے انہیں یونس کے جنہیں آواد کی دیا دی انہیں دکو مارے نے کہا دے چھے شو امام ماں عمر نو دی حرص ہوئی چھے نانا موٹا ہوئی چھے تو چاہی دی امام اللہ طرف دی امامت نو عہدو اللہ طرف دی ہوئی چھے خدا جنہیں چاہے انہیں امام بنا دے حضرت عیسیٰ علیہ السلام گھوڑیا مہدان انہیں نبی بنا دیا تو امام محمد تقی علیہ السلام نے عمر نو ورس نہیں ہوئی انہیں امام بنے تو امام شوں موٹی بات چھے کہوانو مقصد ماری واتنو خلاصو ضروری چھے امامت پرتی اپنی معرفت ہو بھی جوئیے اگر جو معرفت اپنی پاسے ہشے تو آپ نے امام زمانہ علیہ السلام نا انساروں میں پر شامل دے شکشو اتوا دو امام حسین علیہ السلام نا شہدہ کربلا میں پر آپ لوگ شمار دے شکشے અને આપણી એ દુઆ યાદ આવી તો નહીં કુંતો માટુ એ દુઆ પણ કબૂલ થઈ શકશે પરંતુ શરત એ છે કે શું શરત છે જરૂરી છે મારફતની જરૂર છે હવે મારફત આવે કઈ રીતે આપણને કેવી રીતે ખબર પડે કે આપણામાં મારફત છે કે નથી આપણી પાસે મારફત છે કે નહીં કેમ ખબર પડે એની કઈ નિશાની છે અગર છે તો એને સાચવીને કઈ રીતે રાખવી અગર નથી તો મારફત કેવી રીતે લાવવી અગર છે ઓછી છે તો એને ભરવી કઈ રીતે ઇન્શાઅલ્લાહ આ બધી વાતો કાલ ઉપર રાખીએ કારણ કે સમય થઈ ગયો છે الحمدللہ آج نی مجلس نو اگر خلاصو کریے تو ایکلی بات اپنے ضرور سمجھی شکشو کہ کربلا فقط موتے شہیدوں نو نام نتی بلکہ ای کربلا ماتے تھئی انے اموک لوگوئے پہلا پن شہادت آبی انے ای کربلا ماتے تھئی انے پاچھل دی پن اموک لوگوئے شہادت આપણે કરબલાના શહીદોને માટે દુઆ કરીએ છીએ કાશ તમન્ના કરીએ છીએ કાશ તમે તમારા સાથે હો આપણે બીજા મુજાહિદો માટે દુઆ કરતા તમન્ના કરતા નથી એનું એક કારણ એ છે કે આપણે શહદાએ કરબલા તરફ જ્યારે જોયું તો એમાં સારી એવી પ્યોર મળે છે આપણને એ શહદાએ કરબલા સાબુ સાબ બધા પ્યોર છે કે જેના દિલમાં કઈ દુનિયાની લાલચ નથી એ લોકો ઇમામની મારફત રાખે છે તમે વિચાર કરો એ હિલાલ ઇબ્ને નાફે કે જેણે ઇમામને કીધું કે અમે અમારી નિયત સાથે મારફત સાથે તમારી પાસે આવ્યા છે એ કેવી રીતે શહીદ થાય છે તીરો વરસાવે છે પછી જ્યારે તીર ખાલી થઈ જાય છે લડાઈના મેદાનમાં ઉતરે છે જિહાદ કરે છે એના હાથને તોડી નાખવામાં આવે છે એને કૈદ કરી અને ઉમરે સાદ પાસે લઈ જવામાં આવે છે ઉમરે સાદને પૂછે છે શું કર્યું તો બહાદુરીથી કહે છે કે મેં તારા લશ્કરના 12 માણસોને મેં મારી હાથે કતલ કર્યા કે જે મને ખબર છે કે 12 માણસો કતલ થયા અને કેટલાને જખમી કર્યા છે એના માશાઅલ્લાહ મને પણ યાદ નથી ઉમરે સાદ કહે છે અને કતલ કર્યા શિમ્ર આગળ વધે છે અને હિલાલ ઇબ્ને નાફેનું માથું કલમ કરી નાખે છે વિચાર હિલાલ ઇબ્ને નાફે શિમ્રના હાથે કતલ થયા પરંતુ દિલેરી બહાદુરી એવી છે કે સામે દુશ્મન પણ છે તો એને લલકારીને કહે છે કે મેં તારા લશ્કરના આટલા શહીદ કર્યા છે
قتل کیا چھے آج چھے امام حسین نا صحابیوں نے صفت اپنے پر کوشش کروانی چھے کہ بہادری اپنی پاسے معرفت اپنی پاسے ہوئے دنیا نی لالچ اپنا دی دور ہوئے محبت اہل بیت اپنا دل ما وسوار کرتی ای چھے کربلا نا پرندو آج نی رات مخصوص چھے اپنے قرار دیتی چھے جناب سگرا سلام اللہ علیہ وسلم جناب سگرا زاکرین بیان کرے چھے جناب سگرا امام حسین علیہ السلام نی ایک دکھری چھے جارے آ کافلو مدینہ تھی نکلے چھے تیارے بدانے لے جو آتما آوے چھے پرنتو ایمان تھی ایک دکھری محروم چھے کہ جنو نام سگرا چھے سگرا نی حالت پڑ بیمار چھے سگرا بدانے جوے چھے کہ بدھا سفر نی تیاری کری رہی آچھے تیارے سگرا کہے چھے کوئی وقت ان میں لیلہ پاسے جائے چھے انہیں کہے چھے اے مادر گرامی اوپن سفر ماں تمہارا ساتھ آویش کوئی وقت جناب زینب پاسے جائے چھے انہیں کہے چھے اے فوفی اللہ ہوں تمہارا ساتھ آ سفر ماں آویش منے پر ساتھ لئی ججو پر انتو ہاں امام حسین بدا نے کئی دیدو ہوئے چھے کہ بدا سفر ماں آویش پر انتو سکرہ نہیں آوے جناب زینب آوے چھے انہیں کہے چھے کہ بھائی شام آگر سکرہ نے ندی لے جاتا یہ اٹھلی بدی بیمار ندی سفر ماں آوی شکیم چھے دوڑا دیوز ماں این نحالت ساری تھے شکیم چھے امام حسین کہے چھے اے بہن زینب تمہیں جو جو اپنا بچاؤں ماں ایک ایک نی شکل و صورت ایک یادگار صورت چھے اگر علی اکبر نی سامنے تمہیں جو تمہارا نانا رسول خدا منہ دیکھائی رہی چھے قاسم نی صورت سامنے جو تو حسن مشتبہ نی صورت دیکھائی چھے عباس نی سامنے جو تو بہو مولا کائنات دیکھائی چھے پرندو جارے ہو سگرانی سامنے جو منہ ماری دخیاری ماں فاطمہ زہرہ دیکھائی چھے انہ ماری شہادت بچی وقت وہ ہوشے کہ بہن زینب تم نے کربلا دی گوبا انہ گوبا دی شام بیدی دا در بدر پیدا ہوا ماں پتو ہوں کہ میری دے برداشت کرو کہ ماری مانی شبی کربلا دی گوبا انہ گوبا دی شام لے جوا اجرکم اللہ خدا تم نے کوئی غم نہ رلاوے کوئی باپ نے خدا کوئی دکری دیاری دے جدی نہ کرے آزدارو اکافلو تیار دوا لگیو جناب زینب ہماری ماں سوار دے گیا امام حسین گھوڑا پر سوار دے گیا آخر ماں آخر ماں جناب سگرا جناب سگرا ایک پیغام موکلے جے بابا بابے ہونا امید دے گئی کہ منہ دمیں سفر ماں نہیں لئی جاشو پرندو ماری ایک تمنا چھے کہ منہ مارا بھائی علی اکبر کی ساتھ ایک ملاقات کرا مجھے وہ ماں اجرکم اللہ آزادارو امام حسین کہے جے جاؤ علی اکبر بہن تک رخصت دیا ہو جناب سگرا جناب سگرا پاسے علی اکبر جائے چھے جناب سگرا کہے چھے اے بھائی ہمیں تمہیں عمر لائق دے گیا شد تمہیں تمہاری شادی ماں منہ نہیں بولا ہو آزادارو ایڈو کے وہ حضر کہ علی اکبر وائی دو کرے چھے بہن سگرا جے وہ حالات سارا داشت ہے وہ وائی دو کرو جو کہ ہوں تنے لیوا مات چلو رامی آزادارو یہ وائی دو کرے چھے جناب سگرا دی رخصت آئے چھے جناب سگرا کہے چھے زاکرین بیان کرے چھے جناب سگرا تیمم نی ماتی علی اکبر نی سامنے راکھے چھے علی کہے چھے بھائی تاری کوئی نشانی منے آپ تو جا تارا قدموں نا نشان آتے تم نی ماتی اوپر راکھ تو جا کہ تاری یاد آوے تو ہوا قدموں نا نشان جوئی لو آزادارو علی
ના નિશાન બનાવે છે કાફલો મદીના થી મક્કા તરફ આગળ વધે છે મદીના મક્કા થી કરબલા પહોંચે છે આ સરદારો વધારે નહીં લંબાવો જ્યારે અલી અકબર મેદાને કરબલા માં જાય છે લડતા લડતા જમીન ઉપર આવે છે ઇમામ હુસૈન امام حسین علیہ السلام جارے اکبر نصرانے پہنچے چھے پہنچے بیٹا علی اکبر دل میں کوئی تمنا ہوئی تو بیان کرو ایک تمنا تمہاری پانی پیوانی آتی جے ہوں پوری نہ کری شکیو بیجی کوئی تمنا ہوئی تو کہو پہنچے بابا تمہیں امام چھو زاکر نالی تے بیان کرے چھے بابا تمہیں امام چھو અને હું મારી બહેનને વાયદો કરીને આવ્યો હતો કે બહેન સુગરા જેવા હાલાત સારા થશે હું તને લેવા માટે જરૂર આવીશ આ જાદારો મસાઇબને ખતમ કર્યા અગર જો દિલમાં ભાઈ બહેનની મોહબ્બત હોય અલી અકબર અને સુગરાની મોહબ્બત હોય તો એને ગમને સમજવા કોશિશ કરજો આ જાદારો અલી અકબર કહે છે બાબા સુગરાથી વાયદો કરીને આવ્યો છું વાયદો પૂરો નથી કરી શકતો પરંતુ હા તમે મને આખરી વખત સુગ્રહની ઝિયારત કરાવી આપો આ સરદારો ઇમામ હુસૈન અલી અકબરની આંખોમાંથી ખૂનને સાફ કરે છે હા અલી અકબરને કહે છે મારી બે આંગળી વચ્ચે જુઓ કહે છે બાબા મદીના નજર આવે છે સુગ્રહ નજર નથી આવતી امام حسین کہے چھے اے علی اکبر ہوے جو وے چھے بابا محلے بنی ہاشم نظر آوے چھے سگرا نظر ندی آوے کہے چھے علی اکبر ہوے جو ہوے جائے علی اکبر امام حسین نی آنگڑی ہو طرف نظر کرے چھے شو جو يا حسين